સુરતમાં રિક્ષામાં લૂંટની ઘટનાઓ વધી રહી છે ત્યારે સહારા દરવાજા પાસેથી રિક્ષામાં બેસેલા ઇસમને રિક્ષા ચાલક સાથે મળી ત્રણ રીઢાઓને ચપ્પુની અણીએ લૂંટી લીધા હોવાનો એક બનાવ પોલીસ મથકે નોંધાયો છે। મૈદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ મોરબીના ચંદન સિસોડા કાપનો વેપાર કરે છે। સુરત આવી સહારા દરવાજાથી રિક્ષા બેઠા હોય ત્યારે રિક્ષામાં અગાઉથી મુસાફરના સ્વાંગમાં બેસેલા જીઢાઓએ ખિસ્સામાંથી રોકડ રૂપિયા 5000 કાઢતા તેઓને હલનચલન થતા સહ મુસાફરના સ્વાંગમાં બેસેલા રૂઢાએ રૂપિયા ન આપી અન્યો સાથે મળી ચપ્પુ કાઢી ધમકી પણ આપી। ચંદનસિંહે રિક્ષા ચાલકને રિક્ષા ઉભી રાખવાનું કહેતા તેણે રિક્ષા ઉભી ન રાખતા અને ભગાવતા ચંદનસિંહે રિક્ષા ચાલકને ધક્કો મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ, તમામને ઈજા પહોંચી। જોકે આ રિક્ષા ચાલક સહિતના લૂંટારો તેમની સાથે રૂપિયા 15000 ની કિંમતની સાડીઓ લૂંટ કરી ભાગી છૂટ્યા હતા। હાલ તો બનાવ અંગે મૈદરપુરા પોલીસે ગુનો નોંધ્યો છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।